नमस्कार, હું છું કવિતા અને આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. વડોદરાના બે યુવાનો 1500 કિલોમીટરનો રૂટ સાયકલથી કાપી પર્યાવરણ જાગૃતતાની નેમ સાથે સુરત જિલ્લાના કિમ ખાતે પહોંચ્યા હતા. આ યુવાનો ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ પહોંચી પર્યાવરણ જાગૃતતા સાયકલ યાત્રાનું સમાપન કરશે. સુપ્રસિદ્ધ ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા રાજ્યભરનો પ્રવાસ કરી રહેલા નરેશ પટેલ વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યા હતા અને મંચ પરથી રાજકારણ વિશે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સુરત જિલ્લાની પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 15મા દાદા દાદી અને નાના નાનીનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓના દાદા દાદી અને નાના નાનીઓને આમંત્રિત કરાયા હતા. માંડવી અને તરસાડાને જોડતો નવનિર્મિત 47.92 કરોડના ખર્ચે બનેલ પુલ પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સુરત જિલ્લાની બારડોલીમાં આવેલી BABS હાઈસ્કૂલ શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 3-8ના વિદ્યાર્થીઓએ 200 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. પર્યાવરણ જાગૃતતા સાયકલ યાત્રા 4 રાજ્યોમાંથી પસાર થઈ રોજના 250 કિલોમીટરનો રૂટ કાપી ઇન્ડિયા ગેટ નવી દિલ્હીથી ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ 1500 કિલોમીટરનો રૂટ સાયકલ લઈ વડોદરાના બે યુવાનો સુરત જિલ્લાના કિમ ખાતે પહોંચ્યા હતા. વડોદરાના બે યુવા મિત્રો જય પુરોહિત અને મનોજ ગોડપુરેનું નવી દિલ્હીથી મહિલા મોરચાના પ્રેસિડેન્ટ યોગિતા સિંહ અને પૂર્વ IAS યોગેશ ઝાએ ફ્લેગ ઓફ કરી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રેરણા લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2019નું સ્વપ્નું સાકાર કરવા 6 દિવસનો રૂટ બનાવી સાયકલ યાત્રા લઈ 24 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગેટ દિલ્હીથી નીકળી 275 કિલોમીટરનો રૂટ કાપી રાજસ્થાનના તેઓ જયપુર પહોંચ્યા હતા. બીજે દિવસે 25 તારીખે જયપુરથી નીકળી 235 કિલોમીટરનો રૂટ કાપી તેઓ ભીલવાડા પહોંચ્યા હતા. 26 તારીખે ભીલવાડાથી નીકળી 270 કિલોમીટરનો રૂટ કાપી ખેરવાડા પહોંચ્યા હતા. 27 તારીખે ખેરવાડાથી નીકળી 269 કિલોમીટરનો રૂટ કાપી તેઓ વડોદરા પહોંચ્યા હતા. 28 તારીખે વડોદરાથી નીકળી 108 કિલોમીટરનો રૂટ કાપી તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને આગળ તેઓ દમણ જશે. આજે 19 તારીખે દમણથી નીકળી ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ પહોંચી પર્યાવરણ જાગૃતતા સાયકલ યાત્રાનું તેઓ સમાપન કરશે. મેરા નામ મનોજ ઘોરપડે હૈ ઓર મેં સફારી ઇન્ડસ્ટ્રીઝ હલોલ યહાં પે વાઇસ પ્રેસિડેન્ટ મેન્યુફેક્ચરિંગ પોઝિશન પે કામ કર રહા હું ઓર હમ ઇન્ડિયા ગેટ દિલ્હી સે ગેટવે ઓફ મુંબઈ साइकिल राइड कर रहे हैं. ये जो राइड है ये करीबन 1500 किलोमीटर की है और हमने ये 6 दिन में कंप्लीट करने का प्लान किया है. सो ऑन एन एवरेज ये 250 किलोमीटर्स पर डे का प्लान होता है और आज हमारा 5th डे है. आज हम वडोदरा से निकले हुए हैं और भिलाड तक आज जाएंगे और कल हम मुंबई पहुँच जाएंगे. और ये जो हम राइड कर रहे हैं उसका एक उद्देश्य है, एक है फिट इंडिया का जो श्री मोदी जी ने लॉन्च किया था ड्राइव, उसको आगे बढ़ाते हुए जहाँ जहाँ पे भी हम रुक रहे हैं वहाँ पे हम लोगों को मिल रहे हैं, उनको हेल्थ अवेयरनेस के बारे में बता रहे हैं, प्रोफेशनल्स को मिल रहे हैं कि जितना हो सके थोड़ा सा टाइम निकालिए खुद के लिए, 40-45 मिनट थोड़ा एक्सरसाइज कीजिए, थोड़े को फिट रखिए, मेंटली फिट रहिए, फिजिकल फिट रहिए. उसके साथ पर्यावरण का भी हम इम्पोर्टेंस बता रहे हैं लोगों को, पेट्रोल कंजम्पशन कम कीजिए, साइकिल पर आ जाइए, पैदल चलिए, जाके आपके हेल्थ को भी अच्छा रहे और पर्यावरण भी सुरक्षित रहे. सो ये हमारा राइड का ऑब्जेक्टिव है. સુપ્રસિદ્ધ ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા રાજ્યભરનો પ્રવાસ કરી રહેલા ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યા હતા, જ્યાં પટેલ સમાજને સંબોધતા નરેશ પટેલે જાહેર મંચ પરથી રાજકારણ વિશે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમાજને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ભલે ગમે તેવા વાવાઝોડા આવે પણ કોઈ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહીં શકે. આવું જણાવી અને સાથે સમાજના લોકોને, સારા લોકોને રાજકારણમાં મૂકવા પણ અપીલ કરી હતી. સાથે એ પણ ટકોર કરી કે ખુરશી મળ્યા પછી જેનું ધ્યાન સમાજ પરથી ન હટે તેવા લોકોને ચૂંટણી અને રાજકારણમાં મોકલજો, આવી પણ તેઓએ જાહેરમાં અપીલ કરી હતી. આમ નરેશ પટેલે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેઓને ખોડલધામના પાંચમા પાટોત્સવમાં આમંત્રણ આપવાની સાથે સાથે જાહેર મંચ પરથી રાજકારણની પણ વાતો કરી હતી. જો કે જાહેર મંચ પરથી રાજકારણ પર ખુલીને પોતાનો મત વ્યક્ત કરનાર નરેશ પટેલ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતમાં કેમેરા સામે ખૂબ જ સંભાળી અને સાવચેતીપૂર્વક
निवेदन करता जणाव्युं हतुं के तेमना राजकारणमां प्रवेश विशेनी वात पांचमा पाटोत्सवनी पूर्ण न थाय त्यां सुधी न करवा विनंती करी हती। जो कि नरेश पटेल आवुं जणावी अने आडकतरी रीते तेओ खोडलधामना पांचमा पाटोत्सव बाद राजकारणनी नवी सफर शुरू करे तो कोई नवाईनी वात नथी। व्यक्तिगत मानु छू अने समाजना आगेवान तरीके मानु छू के जे पण समाजमां पटेल समाज नहीं पण जे पण समाजनी अंदर आ अंदरनी नानी मोटी तकरारो छे ए जो घरे बैठा अथवा तो कोई वडीलोने साथे राखीने सुलझाती होय तो ए पहेला पूरी करवी जोईए, कारण के कोर्ट कचेरी अने एनी अंदर घणो बधो समय जाय छे अने लोकोना पैसा पण बर्बाद थता होय तो थोड़ू पाछू एक पगलू लेवू पड़े तो पण ए लय अने एनुं समाधान त्यां ज होवुं जोईए। रजत जयंती वर्षमां आगे कूच करी रहेली संस्था प्रेसिडेंसी स्कूल द्वारा 15मां दादा दादी अने नाना नानीनो स्नेह मिलन समारोह योजवामां आव्यो हतो, जेमां नर्सरीथी धोरण 4 सुधीना विद्यार्थीओना दादा दादी अने नाना नानीओने आमंत्रण आपवामां आव्यो हतो। प्रथम दिवसे गुजराती माध्यमना 200 अने बीजा दिवसे अंग्रेजी माध्यमना 325 दादा दादी अने नाना नानीओ उपस्थित रह्या हता। सूरतनी प्रेसिडेंसी स्कूलमां योजायेला मिलन समारोहमां शाळाना ट्रस्टीओ द्वारा उपस्थित तमामनुं भावभीनुं स्वागत करवामां आव्युं हतुं, तेमज 75 वर्षथी ઉપરના दादा दादीओनुं बुके अने स्मृति भेटथी सन्मान करवामां आव्युं हतुं। प्रथम दिवसना समारंभना अतिथि पूर्व मेयर डॉक्टर जगदीशभाई पटेले वर्तमान परिस्थितिमां शुं काळजी राखवी स्वास्थ्य प्रेरक वातो करी सामाजिक लागणीओनी महक प्रसरावी हती। आ समारंभ प्रसंगे स्थापना वर्ष सुधी ज शुरू थयेली परंपरागत मुजब शाळा परिवार विद्यार्थी अने शिक्षकोए एकत्रित करेली फंडनी रकमनो फाळो 11,000 चेक सूरतना अंधजन विकास केन्द्र तथा 51,000 चेक जय जवान नागरिक समितिने अर्पण कर्यो हतो। रमेश गलचर, जनसाक्षी न्यूज, सूरत। नटुभाई कारिया, ट्रस्टी प्रेसिडेंसी स्कूल। प्रेसिडेंसी स्कूलमां दर वर्षनी परंपरा मुजब दादा दादी नाना नानी स्नेह मिलन समारोहनुं आयोजन करवामां आव्युं छे। छेल्ला 15 वर्षथी आ प्रकारनुं आयोजन करवामां आवे छे अने कदाच समग्र ગુજરાતની અંદર દાદા દાદી અને નાના નાનીને શાળાઓની અંદર બોલાવી અને પ્રવૃત્ત કરવાનો કદાચ શ્રેય પ્રેસિડેન્સીના ફાળે જાય છે। આ વર્ષે SOPના નિયમોને ધ્યાનમાં રાખીને અમે બે વિભાગની અંદર બોલાવ્યા છે। આજે ગુજરાતી માધ્યમના બાળકો જે છે તેના દાદા દાદી નાના નાની પધારેલા છે, આવતીકાલે અંગ્રેજી માધ્યમના દાદા દાદી નાના નાની પધારશે। ખાસ તો વધારે ક્રાઉડ ભેગું ન થાય, દર વર્ષે લગભગ 2,000 જેટલા દાદા દાદી હોય છે। ગયા વર્ષે કોરોનાના હિસાબે અમે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા નહીં હતા, આ અમારો 15મો કાર્યક્રમ છે। આ વર્ષે અમે SOPના નિયમોને ધ્યાનમાં રાખી અને ફક્ત નર્સરીથી બીજા ધોરણ કે ત્રીજા ધોરણ સુધીના બાળકોના જ દાદા દાદીને બોલાવ્યા છે કે જેથી બહુ ક્રાઉડ ભેગું ન થાય। અને આની સાથે અમે જય જવાન નાગરિક સમિતિને સહિત પરિવાર માટે 51,000 રૂપિયાનો એક ચેક દર વર્ષે જે અર્પણ કરીએ છીએ તે કરીશું, અને અંજન વિકાસ કેન્દ્ર જે અંજનના માટે રોજગારી પૂરી પાડે છે તેને સહાય માટે 11,000 અમે ચેક આજે અર્પણ કરીશું। આજના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર ડૉક્ટર જગદીશભાઈ પટેલ પધારેલા છે, અને આવતીકાલે જે અમારો કાર્યક્રમ છે અંગ્રેજી માધ્યમના બાળકો માટેનો એમાં સામાજિક કાર્યકર અને વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી કાંજીભાઈ ભાલાળ પધારશે। આ સાથે બાળકોએ દાદા દાદીને માટે એને અનુરૂપ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરશે, અને દાદા દાદીને અમે જે 75 વર્ષથી મોટી ઉંમરના દાદા દાદી છે તેમને સ્મૃતિ ભેટ આપી અને સન્માનીશું। બધાને માટે અહીં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે। માંડવી અને તરસાડાને જોડતો 47.92 કરોડના ખર્ચે બનેલ પુલ પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાતા અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે। યુવાનો દ્વારા વોકિંગ પાડ ઉપર ઊભા રહી સેલ્ફી પાડવામાં આવે છે, જેથી મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, જેના માટે પ્રોટેક્શન જાળી મૂકવી ખૂબ જ જરૂરી છે। માંડવી અને તરસાડા તાપી નદી પર કેન્દ્ર સરકાર દ્વારા 47.92 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત પુલ બાંધવામાં આવેલ છે। આ પુલ બનતા વાપી શામળાજી સ્ટેટ હાઈવે પર દોડતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે રાહત થઈ છે, પરંતુ આ પુલ પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જવા પામે છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। તેમજ વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોક માટે પણ આ પુલ પર આવતા હોય છે, જેથી અંધારપટ હોવાના કારણે પ્રજાને મુશ્કેલી પડે છે। પુલના બંને છેડે અંધારપટ છવાઈ જવા પામે છે અને આ પુલ બનતા વાહન ચાલકો તથા રાહદારીઓને
5 કિલોમીટરનો ચકરાવો ઓછો થયો છે, જેથી સમય અને ઈંધણ બંનેનો બચાવ થાય છે। આ ઉપરાંત માંડવી ધુબળી નાકાથી તરસાડા સુધી જતા અપ્રોચ માર્ગ પર પુલની બંને છેડે લાઇટની વ્યવસ્થાનો અભાવ છે, તેમજ વોકિંગ પાડની ઉપર ઊભા રહીને યુવાનો સેલ્ફી પાડે છે, જેથી મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। જેથી બંને છેડે પ્રોટેક્શન જાળી લગાવવી ખૂબ જ જરૂરી છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાકીદે લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। આજરોજ BABS હાઈસ્કૂલ બારડોલી એજ્યુકેશનલ સોસાયટી પ્રાથમિક વિભાગ દ્વારા વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો। આ વિજ્ઞાન મેળામાં 3-8 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના વિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજનો વિદ્યાર્થી આવતીકાલનું દેશનું ભવિષ્ય હોય છે। શાળાઓમાં પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના સારા ભવિષ્ય માટે નવતર પ્રયોગો કરાતા હોય છે અને વિદ્યાર્થીની પ્રતિભાને બહાર લાવતા હોય છે। આવા જ હેતુસર બારડોલીની BABS હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળાની શરૂઆત શાળાના આચાર્ય નરેશભાઈ પરમાર દ્વારા સ્વાગત ઉદ્બોધન આપી કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત મહેમાનોનું શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય અતિથિના હસ્તે કરવામાં આવ્યું હતું અને અતિથિઓ અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયોગો નિહાળી વિદ્યાર્થીઓની પ્રશંસા કરવામાં આવી હતી। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાયન્ટિસ્ટના ફોટા ફેસ પર લગાવીને પરેડ કરવામાં આવી હતી। BABS હાઈસ્કૂલ બારડોલી એજ્યુકેશનલ સોસાયટી પ્રાથમિક વિભાગના 3-8 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારના વિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 200 જેટલી વિવિધ પ્રકારની કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન વિષય વર્ગખંડમાં બેસીને સમજે છે તેનું પ્રેક્ટિકલ રીતે પ્રયોગો કરીને શિક્ષકો અને ઉપસ્થિત વાલી વિદ્યાર્થીઓને તેઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આપણે BABS હાઈસ્કૂલ બારડોલી એજ્યુકેશન સોસાયટી પ્રાથમિક વિભાગ નરેશસિંહ એમ પરમાર આચાર્ય અમારા 3-8 વિદ્યાર્થીઓએ આજના દિને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમે 3-8 વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન પ્રદર્શનમાં 200 જેટલી કૃતિઓ અમે આજે એકત્રિત કરી છે। એમાં 5, 6 અને 8 વિદ્યાર્થીઓએ 150 જેટલી કૃતિઓ રજૂઆત કરી અને જે અભ્યાસક્રમમાં જેટલી કૃતિઓ આવતી છે એ દરેક કૃતિઓને અમે આવરી લેવામાં આવી છે। અને કોરોના કાળમાં જે અત્યારે દાખલા તરીકે 8મા ધોરણમાં જે વિદ્યાર્થી છે એ 5મા, 6ઠા અને 7મામાં જે કૃતિઓ નથી જોઈ અને જે અભ્યાસક્રમમાં નથી આવ્યો એ 8મા ધોરણનો વિદ્યાર્થી આજે આ બધા અભ્યાસક્રમને આવરીને પોતાનું પ્રદર્શન, પોતાની શક્તિઓ એ પ્રસ્થાપિત કરે છે। અને જે વિદ્યાર્થીઓએ, દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની કહીને સુષુપ્ત શક્તિ પડેલીઓને બહાર કાઢવાનો આજે અમે પ્રયત્ન કર્યો છે। અમારા સાથી મિત્રો, શિક્ષક મિત્રોએ અને ટ્રસ્ટી મંડળે અમને ખૂબ સહકાર આપી અમારો આજનો કાર્યક્રમ પાર પાડ્યો છે। આટલી હું કહી મારી શુભેચ્છા પૂરી કરું છું। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ આ કૃતિ તૈયાર કરી છે? સાહેબ, દાખલા તરીકે જોઈએ તો 6-7 અને 8 વિદ્યાર્થીઓએ અમે 70 જેટલી કૃતિઓ કરી છે અને 3, 4 અને 5 વિદ્યાર્થીઓએ અમારી 70 જેટલી કૃતિઓએ એ લોકોએ તૈયાર કરી છે। અને એમાં ચાર્ટ દ્વારા, પ્રદર્શનો દ્વારા અને પ્રયોગો દ્વારા પોતપોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું છે। કોરોના કાળ દરમિયાન પ્રેક્ટિકલ પ્રયોગોથી વંચિત રહેલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈને અને પ્રયોગો સમજીને એ વિષયની સમજને આવરી લેવામાં આવી હતી। દરેક વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા હુનરનું આ વિજ્ઞાન મેળામાં પ્રદર્શન કર્યું હતું અને પોતાનામાં છુપાયેલી કળાઓથી શિક્ષકો અને વાલી વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા। આ વિજ્ઞાન મેળાને શિક્ષકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના પ્રિન્સિપાલ નરેશભાઈ પરમાર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। આ વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું વૈશ્વિક કેવિન કુમાર શાહ BABS હાઈસ્કૂલમાં ભણું છું। હું 7મા ભણું છું।
બે વર્ષ કોરોના કાળ પત્યા પછી આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો રચવામાં આવ્યો છે, જેથી બધા જ વિદ્યાર્થી મિત્રોના ખૂબ આનંદ અને ઉલ્લાસ છે. આ કૃતિઓ બનાવવામાં અમને શિક્ષકોએ અને આચાર્યોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને આ કૃતિ બનાવવામાં અમને ખૂબ જ આનંદ આવ્યો છે અને આજનો દિવસ ખૂબ જ આનંદમય છે.